ધર્મિષ્ઠા, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન તેનું પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તેનો પાર્ટ 4 આજના મુદ્દા છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ધોળાવીરા અને લોથલ, જૂનાગઢ, અમદાવાદ, પાટણ, દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોના સ્થળો અને ભારતમાં તીર્થ સ્થાનો। ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, હવે આ મુદ્દાની અંદર એક મોટો પ્રશ્ન છે, ઈ ટાઇટલ જેનો પ્રશ્ન છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે ટૂંકમાં પરિચય આપો। તો બે ગુણમાં પૂછાઈ શકે, ત્રણ ગુણમાં પણ પૂછાઈ શકે, અને એ મોટો પ્રશ્ન પૂછાય વિસ્તૃત ચર્ચા કરો તો એ ચાર ગુણનો પ્રશ્ન પણ છે। તો આઈએમપી પ્રશ્ન તરીકે આમને નોંધ લેવાની છે। ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે। અહીં ગુફા સ્થાપત્યો, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, વાવ, તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે। હવે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય જોઈએ। એમાં સૌપ્રથમ આપ્યું છે ધોળાવીરા અને લોથલ, આ બંને ભારતના પ્રાચીન હડપ્પીય સમયના શહેરો છે। ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગર હતા। એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન તમને એમ કે ગુજરાતના સિંધુકાલીન સંસ્કૃતિના નગરો અથવા તો હડપ્પીય સંસ્કૃતિના નગરો કયા, તો તમારે યાદ રાખવાનું છે ધોળાવીરા અને લોથલ। ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે। શોર્ટ એક માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો છે કે ધોળાવીરા કઈ જગ્યાએ આવેલું છે, તો જો ઓપ્શન આપેલો હશે તો ખદીર બેટ આપેલું હશે, ઓપ્શન ન આપેલો હોય તો તમારે આખું સેન્ટેન્સ લખવાનું છે કે ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટ વિસ્તારમાં આવેલું છે। ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે। એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું શહેર તે વેપાર વાણિજ્ય માટે એક મહત્વનું કેન્દ્ર હતું પ્રાચીન સમયની અંદર, તો ધોળાવીરા। આજથી આશરે 5000 વર્ષ પહેલા આ નગરમાં ઘરેણા બનાવવાના અને મણકા બનાવવાના કેન્દ્રો મળી આવેલા છે। એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન તરીકે યાદ રાખશું કે ભાઈ પ્રાચીન સમયની અંદર એટલે કે આજથી 5000 વર્ષ પહેલા ધોળાવીરામાંથી શું મળી આવ્યું હતું, તો કે ઘરેણા બનાવવાના કારખાના અને મણકા, મણકા એટલે જુદા જુદા શેપમાં મોતી બનાવવાના કારખાના મળી આવ્યા હતા। એટલે કે ભાઈ કે ત્યારે એ વેપાર માટે ખૂબ જાણીતું અને મહત્વનું શહેર હશે। લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું છે। એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન, લોથલ કઈ જગ્યાએ આવેલું છે, તો જિલ્લો તમને કહે તો અમદાવાદ યાદ રાખવાનું છે અને તાલુકો કે તો ધોળકા તાલુકો। પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગવડો વાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું। આગળ જેમ આપણે ધોળાવીરા વેપાર વાણિજ્ય માટે યાદ રાખ્યું, એમ અહીંયા પણ યાદ રાખવાનું છે કે પ્રાચીન સમયનું વેપાર વાણિજ્ય માટેનું બંદર શબ્દ કે બંદર કે, તો તમારે લોથલ યાદ રાખવાનું છે, પ્રાચીન સમયનું એક આંતરરાષ્ટ્રીય બંદર હતું। ત્યાર પછીનો મુદ્દો છે જૂનાગઢ। જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બોધની ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ અને જૂનો રાજમહેલ, નવગણ કૂવો, બહાઉદ્દીનની વઝીરની કબર વગેરે જોવાલાયક સ્થળો છે। તો શોર્ટ એક માર્કનો વિકલ્પ સ્વરૂપે પણ પ્રશ્ન પૂછી શકે કે આમાંથી કોઈ બી એક સ્થળ મૂકી દે અને કે કયા શહેરની અંદર આવેલું છે, તો તમારે લખવાનું છે જૂનાગઢ। મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે। આ એપિસોડ ક્વેશ્ચનમાં યાદ રાખવાનો છે કે ગિરનારની તળેટીમાં ભવનાથમાં જે મેળો ભરાય છે કયા નામથી, તો કે મહાશિવરાત્રિ, અથવા તો પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન એ રીતનો છે કે મહાશિવરાત્રિનો મોટો મેળો કઈ જગ્યાએ ભરાય છે, તો જૂનાગઢ ગિરનારની તળેટી જે ભવનાથના મેળા તરીકે ઓળખાય છે। ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 11 અને મુદ્દો છે અમદાવાદ। અમદાવાદનો બે ગુણો સ્પેશિયલી એક પ્રશ્ન એમાંથી નીકળે છે। પ્રશ્ન છે કે કયા શહેરની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય છે, અથવા તો અમદાવાદ શહેરની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય છે તેના વિશે લખો, તો એ બે ગુણનો પ્રશ્ન છે।
तो 101 માર્ક નો પ્રશ્ન પણ થાય કે ગુજરાત નું કયું શહેર ઐતિહાસિક નગરી તરીકે જાણીતું છે, તો તમારે યાદ રાખવાનું છે અમદાવાદ। હવે એના અમદાવાદ ના શહેરો ની વાત કરી દઈએ। પ્રાચીન સમય ની વાત કરી તો આ એક ગુજરાત નું અમદાવાદ શહેર પાટનગર તરીકે પણ હતું, હાલમાં ગાંધીનગર છે, પણ જે તે સમયે પ્રાચીન સમયમાં અમદાવાદ એ ગુજરાત નું પાટનગર તરીકે હતું। અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોઝો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, અટીસીના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્ય છે। એમાં આઈએમપી તરીકે કહી દઉં, જામા મસ્જિદ યાદ રાખવાનું છે, કાંકરિયા તળાવ યાદ રાખવાનું છે, અટીસીના દેરા અને સીદી સૈયદની જાળી આ ખાસ શોર્ટ ક્વેશ્ચનની દ્રષ્ટિએ મહત્વના પ્રશ્નો છે। સારંગપુર દરવાજા બહાર રાજપુર ગોમતીપુરમાં આવેલા ઝુલતા મિનારા આવેલા છે, તે તેની ધ્રુજારીના વણ ઉકેલ્યા રહસ્ય માટે જાણીતા છે। હવે અહીંયા સારંગપુર અમદાવાદનો એક વિસ્તાર છે, ત્યાં ઝુલતા મિનારા આવેલા છે અને એ મિનારા એ પ્રકારના છે કે તમે એને અડો તો એ ધ્રુજે છે, એની ધ્રુજારી છે એનું રહસ્ય આજ સુધી વિશ્વના વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી કે એ ધ્રુજારીનું કંપન છે એ કઈ રીતે થાય છે। સીદી સૈયદની જાળી તેની અત્યંત બારીક અને સુંદર વનસ્પતિક ભૌમિતિક કોતરણી માટે પ્રખ્યાત છે। કઈ જગ્યાએ આવેલી, તો અમદાવાદ યાદ રાખવાનું છે તમને, એમ કે કયું સ્થાપત્ય છે તે અત્યંત બારીક અને સુંદર વનસ્પતિક ભૌમિતિક કોતરણી માટે જાણીતું છે, તો તમારે સીદી સૈયદની જાળી યાદ રાખવાની છે। અમદાવાદ વાળો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે। ત્યાર પછીનો મુદ્દો છે પાટણ, ઉત્તર ગુજરાતમાં આવેલું છે એ પાટણની વાત કરી છે। પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ, સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય જોવાલાયક સ્થાપત્યો છે। આ ત્રણેય આઈએમપી શોર્ટ ક્વેશ્ચન જોડકા સ્વરૂપે યાદ રાખવાના છે। પાટણની અંદર જોવાલાયક તો કે સહસ્ત્રલિંગ તળાવ કઈ જગ્યાએ એવું, પાટણમાં રાણકી વાવ કઈ જગ્યાએ આવેલી તો બી પાટણ યાદ રાખવાનું છે, અને સિદ્ધપુરમાં આવેલું રુદ્ર મહાલ, રુદ્ર મહાલ કઈ જગ્યાએ એવું, તો તમને ઓપ્શન પાટણ પણ આપેલો હશે અને સિદ્ધપુર પણ આપેલો હશે, તમારે સિદ્ધપુર યાદ રાખવાનું છે। પાટણની પાટણથી 26 કિલોમીટર દૂર આવેલ સિદ્ધપુરમાં રુદ્ર મહાલયમાં રુદ્ર મહાલયના ભગ્ન અવશેષો એ મહેલની ભવ્યતાનો પરિચય આપે છે। હાલમાં આ સિદ્ધપુરમાં આવેલું આ મહાલયનું મંદિર જે છે એ મંદિરમાં ભગ્ન અવશેષો જોવા મળે છે, એટલે કે ખંડેર અવસ્થામાં જોવા મળે છે। ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું, જેને આજે રાણકી અને રાણીની વાવ તરીકે પણ ઓળખાય છે। હવે તમને રાણકી વાવ કે તો બી પાટણ યાદ રાખવાનું, રાણીની વાવ કે તો બી પાટણ યાદ રાખવાનું। આ રાણીની વાવ કોણે બંધાવેલી હતી, તો એક માર્કનો આઈએમપી શોર્ટ ક્વેશ્ચન, તો કે ભીમદેવની પ્રથમ પત્ની હતી એ હતી રાણી ઉદયમતી, જવાબ યાદ રાખવાનો છે રાણી ઉદયમતીએ એનું બાંધકામ કરાવ્યું હતું। ઈસવીસન 2014માં યુનેસ્કોના વારસાની યાદીની અંદર આ વાવનો પણ સમાવેશ કરવામાં આવે છે। આઈએમપી શોર્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું છે કે વૈશ્વિક વારસાની યાદીની અંદર નીચેનામાંથી કયું સ્થાપત્યનો સમાવેશ કરેલો છે, તો રાણીની વાવ, અને ક્યારે, તો 2014ની અંદર એને વૈશ્વિક વારસાની અંદર સમાવિષ્ટ પામેલી છે। આ રાણીની વાવ એ વખતની એ વાતની પ્રતીતિ કરાવે છે કે તે સમયે પણ, પ્રાચીન સમયે પણ જળ વ્યવસ્થાપનની કેટલીક સુંદર વ્યવસ્થા હતી, એટલે કે પ્રજાને પાણીનો પ્રશ્ન ન થાય એ માટે રાજા મહારાજ છે એ આવી વાવ તૈયાર કરાવતા હતા। પાટણમાં ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું। સહસ્ત્રલિંગ તળાવ કઈ જગ્યાએ આવેલું, તો પાટણ, કોણે એનું બાંધકામ કરાવેલું છે, તો સિદ્ધરાજ જયસિંહ, જેને 1140ની અંદર આ તળાવની રચના કરેલી હતી। અહીંયા આપણો આ પાટણવાળો મુદ્દો પૂર્ણ થાય છે। ત્યાર પછીનો મુદ્દો છે કે સાંસ્કૃતિક વારસાના અન્ય સ્થળો। આ ઉપરાંત વડનગરમાં વડનગરનો કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ જોવાલાયક છે। વડનગરનું કીર્તિ તોરણ અને શર્મિષ્ઠ તળાવ આ આઈએમપી શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે, આગળ પણ પાર્ટની અંદર તમને એની રજૂઆત કરી દીધી છે, તો ખાસ યાદ રાખજો શર્મિષ્ઠ તળાવ અને કીર્તિ તોરણ એ વડનગરના જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ શકે। પથ્થર પર બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને અને તોરણ બનાવ્યો છે, એટલે કીર્તિ તોરણ એટલે મંદિરનું જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય એના બે સાઈડના જે
થાંભલા હોય એની ઉપર જે ગોળાઈની અંદર અથવા તો જે સપાટ જોવા મળતો એક થાંભલો હોય એ તોરણ તરીકે ઓળખાય. આ તોરણ છે એ કોતરણી વાળું અને અલંકૃત થયેલું હોય છે. અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર મેસો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે. તો એકમાત્રનો શોર્ટ ક્વેશ્ચન, શામળાજીનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે? તો બે વસ્તુ યાદ રાખવાની છે, જિલ્લો પૂછાય તો અરવલ્લી અને નદી પૂછાય તો મેસો નદી. ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ પણ થયું હતું? એમાં જૂનાગઢ જિલ્લામાં બોરદેવી શામળાજી નજીક દેવની મોરીનો સ્તૂપ, જૂનાગઢમાં જૂનાગઢ ગિરનારમાં ઈટવા વગેરે સ્થળોના બૌદ્ધ સ્તૂપોના અવશેષો આજે પણ જોવા મળે છે. એ ઉપરાંત બાવા પ્યારાની ગુફા, ઉપરકોટની ગુફા, ખાપરાકોડિયાની ખંભાલીડાની ગુફા, તળાજા રાણા સાણા ગુફા, ઢાંગની અંદર આવેલી ઝિંઝુરીઝરની ગુફા, કેડિયા ડુંગરની ગુફાઓ, આ બધી પણ ગુજરાતની અંદર આવેલા ગુફા સ્થાપત્યો છે. ગાંધીનગર પાસે અડાલજની વાવ, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં દાદાહરીની વાવ, પાટણની રાણીની વાવ અને જૂનાગઢની અડીકડીની વાવ આ પણ. આ ઉપરાંત જોઈએ તો નડિયાદ અને મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંશ, વઢવાણ, કાલેશ્વર, મહીસાગર જિલ્લો વગેરે સ્થળોમાં પણ વાવ આવેલી છે. કાલેશ્વરી વાવ છે એ મહીસાગર જિલ્લામાં આવેલી છે. હવે અહીં એક જોડકું બને છે, તો આઈએમપી જોડકા તરીકે તમારે એને યાદ રાખવાનું છે કે અડાલજની વાવ તો ગાંધીનગર, કદાચ અમદાવાદની વાવ નહીં આપી હોય તો યાદ રાખવાનું છે દાદાહરીની વાવ અમદાવાદમાં આવેલી છે, પાટણ કે તો રાણકી વાવ અને અડીકડી કે તો જૂનાગઢ, એ શોર્ટ ક્વેશ્ચનની દ્રષ્ટિએ યાદ રાખવાનું છે. હવે આટલું જાણવું ગમશે એની અંદર વાવ આપ્યું છે, વાવ વિશે માહિતી આપી છે, તો તમારે આઈએમપી પ્રશ્ન તરીકે યાદ રાખવાનું છે. બોર્ડમાં એકવાર વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ ગયો છે, જોઈ લઈએ. વાવ એ પગથિયા વાળો કૂવો છે, બરાબર? ખાલી એમને પગથિયા વગરનો હોય એને આપણે કૂવો કહીએ છીએ, અને પગથિયા વાળો કૂવો હોય એને વાવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પગથિયાની જે વાવ હોય એમાં એક, બે, ત્રણ કે ચાર મુખ, એમ ચાર મુખવાળી, એક મુખવાળી, ત્રણ અને બે વાળી જોવા મળે. હવે એટલે મુખ એટલે શું? તો કે એક જગ્યાએથી પગથિયા સ્વરૂપે આપણે પગથિયાથી ઉતરી શકીએ એ એક મુખ હોય. બે મુખવાળી હોય તો બે જગ્યાએથી બે વખત બે સાઈડ પગથિયા આપેલા હોય, ત્રણ મુખવાળી હોય ત્રણ જગ્યાએ પગથિયા આપેલા હોય, અને ચાર મુખવાળી હોય તો ચાર દિશાની અંદર અલગ અલગ પગથિયા આપેલા હોય, એટલે ચાર તરફથી, ચાર પગથિયા તરફથી આપણે ચારેય દિશા તરફથી ઉતરી શકીએ છીએ. અને તે માળની દ્રષ્ટિએ પણ જોઈએ તો ત્રણ માળ, છ, નવ, બાર ફૂટ, બરાબર એ રીતે મજલા એટલે કે અલગ અલગ માળમાં જોવા મળે છે. વાવના મુખ્ય પ્રકાર જે એક્ઝામમાં પૂછાયેલું હતું એ વાવના મુખ્ય પ્રકાર પૂછાયેલા હતા. ચાર પ્રકાર આપ્યા છે, એના નામ પણ આપ્યા છે, નંદા, ભદ્રા, જયા અને વિજયા, બરાબર ચાર પ્રકાર શોર્ટ ક્વેશ્ચનની અંદર યાદ રાખવાના છે. ત્યાર પછી ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજય પર્વત ઉપર પણ અનેક જૈન દેરાસરો આવેલા છે. દોસ્તો એક માર્કનો આઈએમપી પ્રશ્ન કે જૈન દેરાસરો પાલિતાણાના શેત્રુંજય પર્વત ઉપર આવેલા છે, કયા જિલ્લામાં સમાવેશ થાય પાલિતાણાના જૈન દેરાસર એવો શબ્દ કે તો ભાવનગર યાદ રાખવાનું છે. તમને એમ પ્રશ્ન પૂછે કે પાલિતાણામાં આવેલા જૈન દેરાસર કયા પર્વત પર આવેલા છે, તો શેત્રુંજય પર્વત પર આવેલા છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં પણ ટીંબા ગામ પાસે આવેલું એક ટેકરી ઉપર તારંગા તીર્થ અને તારા માતાનું મંદિર આવેલું છે. તો મહેસાણાની અંદર શું આવેલું છે, બે જોવાલાયક સ્થળો આપેલા છે, એક તારંગા તીર્થ અને એક તારા માતાનું મંદિર, એ શોર્ટ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું છે. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે. શોર્ટ આઈએમપી પ્રશ્નમાં યાદ રાખશું કે સોમનાથનું મંદિર જે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે એ કઈ જગ્યાએ આવેલું છે, તો ગીર સોમનાથ યાદ રાખવાનું છે. અને દ્વારકાધીશનું મંદિર અને દ્વારકાધીશની સાથે જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ પણ દ્વારકામાં આવેલી છે. આ ભવ્ય ઐતિહાસિક વારસો આપણો ગુજરાતનો ગણાય છે, દ્વારકા અને સોમનાથ મંદિર. ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પૂર્ણ થઈ નથી, એટલે કે ઘણા બધા હજી વારસાના સ્થળો આવેલા છે, પણ અહીંયા આપણો ચેપ્ટર લાંબો થઈ જતો હોવાને કારણે મેઇન મેઇન અને મુખ્ય ટોપિકો જ અહીંયા સ્થાપત્ય તરીકે મૂકેલા છે.
આ સિવાય અન્ય સ્થળો પણ છે અને એ ગુજરાતની સાંસ્કૃતિક ધરોધરને સમૃદ્ધ કરે છે. ધરોધર એટલે ગુજરાતની ભૂમિને સમૃદ્ધ બનાવી છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોના સ્થળો. તો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોનો પરિચય આપો અથવા એના સ્થળો સહિત પરિચય આપો. તો એ બે ગુણનો પ્રશ્ન છે. દક્ષિણ ભારતના મંદિરો તેની આગવી શૈલી માટે ખાસ વિખ્યાત હતા એટલે કે જાણીતા હતા, કારણ કે દક્ષિણ ભારતના મંદિરો પણ ખૂબ જ સુંદર છે અને વૈશ્વિક વારસામાં એમનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા. તો એકમાત્રનો શોર્ટ ક્વેશ્ચન, દક્ષિણ ભારતના મંદિરો કઈ શૈલીના જોવા મળે? તો કે દ્રવિડ શૈલીમાં જોવા મળે, બરાબર. અથવા તો બીજા કયા નામથી ઓળખાય? તો દ્રવિડ શૈલીના મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરોનું પિરામિડ પ્રકારનું ભવન જોવા મળે છે જેમાં અનેક માળ હોય છે એટલે કે ગોપુરમ તરીકે જાણીતા છે. અને એનું જે મેઇન પિરામિડ સ્વરૂપનું જે આખું મંદિર રચાયેલું હોય એમાં મોટું ભવન વોલ ટાઈપનું જોવા મળે છે. તેની અંદર એક કલાત્મક પથ્થર મૂકવામાં આવે છે, બરાબર. તેની ઉપર એટલે કે મંદિર પૂર્ણ થાય એની ઉપર એક કલાત્મક પથ્થર મૂકવામાં આવે છે. અને એ પથ્થર ઉપર જો તો કળશ અથવા તો કોઈ ભગવાનની મૂર્તિ છે એ પ્રસ્થાપિત કરેલી હોય છે. આ મંદિરનું ચોગાન વિશાળ હતું અને દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાક મંદિરો આ મુજબ છે. તો એ જે કોષ્ટક આપ્યું છે એ જોડકા સ્વરૂપે યાદ રાખવાનું છે અને આ બે માર્કના પ્રશ્નમાં પણ તમારે લખવાનું છે. એમાં આપ્યું છે મંદિરનું નામ, પહેલું આપ્યું છે બીજું સ્થળ અને ત્રીજું આપ્યું છે રાજ્ય. એમાં પહેલું જોઈએ મહાબલીપુરમ. તો એ મહાબલીપુરમ સ્થળ એટલે કે એ નગરમાં જ આવેલું છે અને રાજ્ય છે તમિલનાડુ. કૈલાસ મંદિર કાંચીપુરમમાં આવેલું છે અને રાજ્ય છે તમિલનાડુ. બૃહદેશ્વર મંદિર તાંજોરમાં આવેલું છે અને રાજ્ય છે તમિલનાડુ. વિરૂપાક્ષનું મંદિર પટ્ટદક્કલમાં આવેલું છે, કર્ણાટક રાજ્યમાં એનો સમાવેશ થાય. તો વિરૂપાક્ષ અને બૃહદેશ્વર બે આઈએમપીની અંદર યાદ રાખવાના છે. પરશુરામેશ્વર મંદિર ભુવનેશ્વરની અંદર આવ્યું છે, રાજ્ય છે ઓરિસ્સા, એ પણ આઈએમપીની અંદર યાદ રાખવાનું છે. અને વૈકુંઠ પેરુમલનું મંદિર તો કાંચીપુરમમાં આવેલું છે, રાજ્ય છે તમિલનાડુ. અહીંયા આ દક્ષિણ ભારતવાળો પ્રાચીન સ્થળોવાળો મુદ્દો પૂર્ણ થાય છે. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે ભારતના તીર્થ સ્થાનો. એની અંદરથી પ્રશ્ન નીકળે છે, પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 12. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, લખો અથવા સેન્ટેન્સને સમજાવો અથવા કારણ આપો. તો બે ગુણા પ્રશ્ન તરીકે આઈએમપી પ્રશ્નમાં યાદ રાખવાનું છે. ભારતમાં ચાર ધામ, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે અને ભારતના લોકો છે એ વિવિધ તીર્થયાત્રાએ જાય છે. ભારતમાં ચાર ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે, બરાબર. ચાર ધામ, માણસ નિવૃત્ત થઈ જાય પછી એની ઈચ્છા હોય છે કે આવા પવિત્ર ચાર ધામની યાત્રાએ જાય અને યાત્રા કરી આવી. અને ઘણા લોકો છે મહાદેવને માનતા હોય તો એ 12 જ્યોતિર્લિંગની, જે ભારતના 12 મુખ્ય જ્યોતિર્લિંગ છે એની યાત્રાએ જાય છે. ચાર મુખ્ય ધામોમાં કોના કયા કયા શહેરોનો સમાવેશ થાય? આઈએમપી શોર્ટ ક્વેશ્ચનની અંદર યાદ રાખવાનું છે અને પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિકલ્પ સ્વરૂપે. તો એમાં આવે છે બદ્રીનાથ જે ઉત્તરાખંડની અંદર આવેલું છે, રામેશ્વર તમિલનાડુમાં સમાવેશ થાય છે, દ્વારકા ગુજરાતમાં આવેલું છે, જગન્નાથપુરી ઓડિશામાં આવેલું છે. આ ચારે રાજ્યની દ્રષ્ટિએ પણ યાદ રાખવાના છે, ચારે સ્થળો પણ યાદ રાખવાના છે. વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન પૂછાય તો એ રીતે પૂછાય કે નીચેનામાંથી કયા ચાર ધામ યાત્રામાં કયા શહેરનો સમાવેશ થતો નથી, કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો એ બદ્રીનાથની જગ્યાએ કેદારનાથ લખે છે અને મોટાભાગના સ્ટુડન્ટો એ ભૂલ કરી બેસે છે, બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી આ ઉપરાંત 51 શક્તિપીઠો એટલે કે માતાજીના એવા પ્રખ્યાત કહી શકાય એવા મોટા અને મહત્વ ધરાવતા એવા 51 મંદિરો આવેલા છે. તો એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન, 51 શક્તિપીઠ, 12 જ્યોતિર્લિંગ યાદ રાખવાનું, ચાર ધામની યાત્રા, ચાર શહેરો યાદ રાખવાના અને 51 શક્તિપીઠ યાદ રાખવાનું છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ આવેલી અમરનાથની અને વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ જાણીતી છે. તમારામાં અમરનાથી આપેલું હશે પણ સાથે વૈષ્ણોદેવીની એક હોય, પણ વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ જાણીતી છે. તો 101 માર્કનો પ્રશ્ન યાદ રાખવાનો કે જમ્મુ કાશ્મીરમાં યાત્રા તરીકે જાણીતા સ્થળ તો અમરનાથ અને વૈષ્ણોદેવી. ગુજરાતમાં ગિરનાર જે લીલી પરિક્રમા માટે જાણીતું છે, શત્રુંજ્યા અને નર્મદાની
परिक्रमा पवित्र गणाय छे। 101 માર્ક નો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ગુજરાત ના કયા સ્થળો ની પરિક્રમા પવિત્ર ગણાય છે? તો ગિરનાર, શત્રુંજ પર્વત અને નર્મદા નદી। दर वर्षे घना भाविको आ परिक्रमा करी धन्यता अनुभवे छे। आम भारतना लोको तीर्थो, पवित्र स्थळो, पर्वतो अने नदीओनी यात्राए जाय छे। आथी कही शकाय के प्राचीन समयथी भारत तीर्थभूमि रह्यो छे। अहींया बे गुणवाळो प्रश्न छे, तीर्थभूमि वाळो ए पूर्ण थाय छे। आम भारतमां सांस्कृतिक वारसाना स्थळोए विश्वमां भारतनी एक अलग ओळख आपी छे। देश विदेश ना प्रवासीओ भारत नी स्थापत्य कला नी मुलाकाते नियमित आवता रहे छे अने तेनाथी देश ना पर्यटन उद्योगों ने आर्थिक लाभ पण थाय छे। जेटला पर्यटन स्थळो उदे विकसे एटले के फरवालायक स्थळों नो जेटलो विकास थाय एटलो पर्यटन उद्योगों ने लाभ थाय, ए लोगों ने रोजगारी मळे, साथे जे विस्तार नी अंदर आ स्थापत्य आवेला होय त्यांना स्थानिक लोगों ने पण रोजगारी मळी रहे एटले आर्थिक लाभ थाय। अने विदेशना लोको जो आवा स्थळों नी मुलाकात लीए तो आपणने विदेशी हुंडियामण पर्यटक स्थळ तरीके मळे छे। ત્યાર પછીનું લાસ્ટ સેન્ટેન્સ છે, મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન તરીકે યાદ રાખવાનું છે। યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો સમાવેશ કરેલો છે। તો ભારતના કુલ વૈશ્વિક વારસાની યાદીમાં કેટલા સ્થળોનો સમાવેશ થાય છે, જેમાં સાંસ્કૃતિક સ્થળ પણ આવી જાય અને પ્રાકૃતિક પણ આવી જાય? તો 32 સ્થળો આવેલા છે। જો વિકલ્પ પૂછશે તો 32ની સાથે 33 અને 31નું ઓપ્શન આપેલું હોય છે, જે મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરે છે। તો ખાસ યાદ રાખવાનું છે 32 સ્થળોનો સમાવેશ થાય છે। અહીંયા આજનો મુદ્દો પૂર્ણ થાય છે, પાર્ટ પણ પૂર્ણ થાય છે, સાથે ચેપ્ટર પણ પૂર્ણ થાય છે। જો મુદ્દા સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો। આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, આપના ગ્રુપમાં શેર કરો। નેક્સ્ટ વિડીયાની અંદર નવા મુદ્દા સાથે ફરી મળીશું। થેન્ક યુ।